નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે તો આજે આપણે આ વિડીયોમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી હોલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેમાં તમામ ખેડૂતોને લાભ મળશે જેવા કે નાના મોટા અને સીમાંત એ તમામ ખેડૂતોને મળશે હેક્ટર દીઠ રૂપિયા વીસ હજારની સહાય સીધી બેંક એકાઉન્ટમાં તો આ સહાય કોને ક્યારે અને કેવી રીતે મળશે તેના વિશે આપણે આ વિડીયોમાં આગળ ચર્ચા કરીશું તો આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહીજો જેથી કરી આ યોજના વિશેની તમામ માહિતી આપને સંપૂર્ણપણે ખ્યાલ આવી જાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે અને આ યોજનામાં ખરીફ પાકમાં જે વરસાદની અનિયમિતતાના લીધે થતાં પાક નુકસાનનું વધારે વળતર મળે તેવી જાહેરાત કરી છે અને આ યોજના માટે કોઈ પણ પ્રકારનું જે વધારાનું પ્રીમિયમ છે તે કંઈ ચૂકવવાનું નથી એટલે કે વધારાનું કોઈ પણ પ્રીમિયમ ભર્યા વિના જ આ યોજનાનો લાભ મળશે અને એસડીઆરએફના લાભો યથાવત રાખી અને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવેલ છે તો હવે આપણે આગળ જોઈએ કે આ લાભ કોને મળશે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો તેનો લાભ કોને મળશે તો તેમાં આપણે જોઈએ કે તેનો લાભ રાજ્યમાં રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલા તમામ આઠ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળના જે સનત ધારક ખેડૂતો છે તેઓને આનો લાભ મળવાપાત્ર થશે અને આ યોજનામાં લાભ લેવા માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલું હોવું જોઈએ જો વાવેતર કરેલું નહીં હોય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં તો તેની ખાસ તકેદારી રાખવી મિત્રો તો આ યોજનાનો લાભ ક્યારે મળશે તો કે જો એક અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ બે અતિવૃષ્ટિ અને ત્રણ કમોસમી વરસાદ એટલે કે માવઠું આ ત્રણ પ્રકારના જોખમોથી જો પાકને નુકસાન થાય તેવા સંજોગોમાં સહાય માટે પાત્ર ગણવામાં આવશે તો આપણે સૌપ્રથમ અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળમાં જોઈએ તો જે તાલુકામાં ચાલુ સિઝનનો દસ ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજ્યમાં ચોમાસું શરૂ થાય ત્યાંથી એકત્રીસ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા એટલે કે અઠ્યાવીસ દિવસનો વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ પડેલ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને અનાવૃષ્ટિનું એટલે કે દુષ્કાળનું જોખમ ગણવામાં આવશે અને તે અન્વયે આ યોજનાનો લાભ આપવામાં આવશે ત્યાર પછી આગળ આપણે અતિવૃષ્ટિની વાત કરીએ તો અતિવૃષ્ટિ ક્યારે ગણવામાં આવશે તો કે તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાતના રિજનના જિલ્લાઓ તો તે જિલ્લાઓમાં ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાઓ માટે અડતાલીસ કલાકમાં પાંત્રીસ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના બીજા તમામ જિલ્લાઓમાં અડતાલીસ કલાકમાં પચીસ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસૂલી તાલુકાના રેઇનગેઝ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં નુકસાન થયેલ હોય તો અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે તો આ પ્રમાણે આપણે જે દક્ષિણ ગુજરાતના રિજિયન જિલ્લાઓ ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી વલસાડ અને ડાંગ એ જિલ્લાઓમાં જો અડતાલીસ કલાકમાં પાંત્રીસ ઇંચ કે તેથી વધુ વરસાદ થશે તો તેને અતિવૃષ્ટિ ગણવામાં આવશે અને તે સિવાયના ગુજરાતના બીજા તમામ જિલ્લાઓમાં જો અડતાલીસ કલાકમાં પચીસ ઇંચ કે તેથી વધુ વરસાદ થશે અને તે મહેસોલી તાલુકાના ગેજમાં નોંધાયેલ હશે તો તે અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે અને અંતે આપણે ક્રમ નંબર ત્રણ કમોસમી વરસાદ એટલે કે માવઠું જોઈએ તો કે પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધીમાં મહેસૂલી તાલુકાના ગેજમાં સળંગ અડતાલીસ કલાકમાં પચાસ મિલીમીટરથી વધુ વરસાદ પડે અને ખેતી પાકને નુકસાન થાય તો તે કમોસમી વરસાદ એટલે કે માવઠાનું જોખમ ગણવામાં આવશે અને તે અન્વયે આ યોજનાનો લાભ આપવામાં આવશે તો આ જે ત્રણ કુદરતી આફતો છે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ અતિવૃષ્ટિ એટલે કે પૂરની પરિસ્થિતિ અને કમોસમી વરસાદ એટલે કે માવઠું આ ત્રણ પરિસ્થિતિઓમાં આજે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે તેનો લાભ આપવામાં આવશે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ લાભ કેવી રીતે મળશે તો આ યોજના માટેની ઓનલાઈન અરજી જે તે ગામમાં વીસી દ્વારા કરવાની રહેશે અને ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવાઓ પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ ફોર્મ ઓનલાઈન ભરાઈ ગયા બાદ જે તે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ટીમ બનાવવામાં આવશે અને તે ટીમ મારફતે સર્વે કરાવવામાં આવશે અને આ સર્વેની તમામ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ મંજૂર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી થી જમા કરવામાં આવશે તો હવે અંતે આપણે સહાયનું ધોરણ જોઈએ તો સહાયનું ધોરણ તો ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનમાં તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે એટલે કે જો કોઈ વ્યક્તિને પાંચ હેક્ટર જમીન હોય અને તેને તેત્રીસથી સાઠ ટકાની વચ્ચેનું નુકસાન થયું હોય તો તેને પાંચ હેક્ટરનો લાભ ન મળતા માત્ર ચાર હેક્ટર સુધીનો જ લાભ મળવાપાત્ર થશે અને તે સિવાયનું જે એક હેક્ટર છે તેનો લાભ આ યોજના હેઠળ મળશે નહીં એટલે કે માત્ર ચાર હેક્ટરની મર્યાદા સુધીમાં જ આ યોજનાનો લાભ આપવામાં આવશે અને તે જ રીતે ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનમાં જો સાઠ ટકાથી વધુ નુકસાન હશે તો તેઓને રૂપિયા પચીસ હજાર પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં આ લાભ મળવાપાત્ર થશે એટલે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ વધુમાં વધુ રૂપિયા પચીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર થશે તો ગુજરાત સરકારના માહિતી બ્યુરો દ્વારા જે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલ છે તે અન્વયે આ સમાચાર સંખ્યા નવસો અઠ્ઠાવન અન્વયે બહાર પાડવામાં આવેલ છે તો તેની લિંક પણ જો જરૂર હશે તો કોમેન્ટ કરજો તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને તેમાં આ યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવેલ છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માત્ર